ધાનેરા પોલીસે આજે બે અલગ અલગ જગ્યા પરથી ગુજરાતમાં પ્રવેશ કરી રહેલા ઈસમો સાથે વિદેશી દારૂ સહિત હાથની બનાવટવાળી પિસ્તોલ ઝડપી પાડી હતી. ધાનેરા પોલીસ ઇન્સ્પેક્ટર બીવી પટેલે રાજસ્થાન તરફથી ગુજરાતમાં આવી બિનકાયદેસર રીતે પ્રવૃત્તિ કરતા ઈસમો સામે લાલ આંખ કરી છે, જે અંતર્ગત ધાનેરા પોલીસ મથકે આજે બે અલગ અલગ ફરિયાદ દાખલ થઈ છે. ધાનેરા પોલીસે પેટ્રોલિંગ દરમિયાન રાજસ્થાન તરફથી ગુજરાતમાં આવતી વિદેશી દારૂ ભરેલી ગાડીને ધાનેરા તાલુકાના ગોલા ગામ નજીકથી ઝડપી પાડી છે. ગાડીની તપાસ કરતાં ગાડીમાંથી બિયર તેમજ વિદેશી દારૂની કુલ 229 જેટલી બોટલો મળી આવી હતી. જોકે ગાડી ચાલક ડીસાના રહેવાસી હોવાનું જાણવા મળ્યું હતું, જેમાં એક વિક્રમબાબુ ભાઈ માજીરાણા તેમજ રાજેશ લાલજી માજીરાણા બંને વિરુદ્ધ ધાનેરા પોલીસે ફરિયાદ દાખલ કરી છે અને ગાડી સાથે 1,26,075 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. તો આ તરફ ધાનેરા નેનાવા ચેક પોસ્ટ પરથી હાથની બનાવટવાળી પિસ્તોલ સાથે બે ઈસમો પકડાઈ ગયા છે. ગુજરાતની સરહદો પર બિનકાયદેસર પ્રવૃત્તિઓનું પ્રમાણ વધી ગયું છે. વિદેશી દારૂ નશીલા દ્રવ્યો સાથે હવે પરવાનગી વગરના હથિયાર લઈને અસામાજિક ઈસમો ગુજરાતમાં ઘૂસી રહ્યા છે, ત્યારે ધાનેરા પોલીસે નેનાવા ચેક પોસ્ટ પરથી રાજસ્થાનના સમંદરસિંહ બારોટ પાસેથી હાથની બનાવટની પિસ્તોલ તેમજ 3 જીવતા કાર્તિજ ઝડપી પાડ્યા છે. નેનાવા ચેક પોસ્ટ પર ધાનેરા પોલીસ વાહન ચેકિંગ કરી રહી હતી. તે દરમિયાન સિફ્ટ ગાડીમાં સવાર થઈ ગુજરાત તરફ જઈ રહેલા બે ઈસમોને પકડી પાડ્યા હતા, જેમાં સાંચોરના હોથી ગામના અન્ય એક ઈસમ નરપતસિંહ બારોટ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. તેમજ ધાનેરા પોલીસે પિસ્તોલ, કાર્ટીજ અને ગાડી સહિત કુલ 3,30,800 મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.